વાત કરીએ જામનગરની તો જામનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. રામેશ્વર નગરમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા પણ મળી રહી છે. તો જામનગરના રામેશ્વર નગર સોસાયટીના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે ત્યારે રામેશ્વર નગરમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે સંવાદદાતા હાલ અત્યારે કિંજલ પણ જામનગરથી અમારી સાથે જોડાઈ ચુક્યા છે. કિંજલ, આપ કયા વિસ્તારમાં છો અને કેટલું પાણી ભરાયું છે, લોકોને કેટલી હાલાકી? પૃથા, બિલકુલ, અત્યારે જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ છે. ગઈકાલ રાતથી જ વરસી ગયો છે. હું સીધા જ દ્રશ્યો દેખાડું છું. જે પ્રકારે ગાડી છે તે ગાડી તણાય છે અને લોકો એમને ધક્કા મારીને કાઢી રહ્યા છે. જે પ્રકારે ગાડી પણ આપ જોઈ રહ્યા છો, કેટલી ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર દેખાડવા માંગીશ. લોકો છે તે લોકો અત્યારે ધક્કા મકાવી લીધે. કેવી પરિસ્થિતિ છે અહીંયા? બહુ ગંભીર પરિસ્થિતિ છે. ગંભીર પરિસ્થિતિ છે. અહીં અન્ય પણ સ્થાનિકો છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યારથી વરસાદ આવે છે, કેવા પાણી ભરાણા છે? પાણી ફૂલ ભરાણે છે. 2 દિવસ થી વરસાદ ચાલુ છે. ગોઠણ ગોઠણ પાણી છે. પટેલવાડી અડધી ફૂટી ગઈ છે જામનગર ની અંદર. રામેશ્વર નગર ના પટેલવાડી ના દ્રશ્યો છે. અન્ય પણ સ્થાનિકો છે, શું કેશો ભાઈ? કેવો અહીંયા વરસાદ છે અત્યારે? વરસાદ ને લઈને કેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે? અટાણે કાલ રાત નો વરસાદ બહુ છે ને અટાણે પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમે જોવ છો અટાણે બધાને ઘરમાં પણ પાણી આવી રહ્યા છે. ઘરમાં પાણી આવી ગયા છે પૃથા. એટલે જે પ્રકારે વરસાદ ની સીઝન છે તે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. હું ઘર તરફ જવાના પણ પ્રયત્ન કરીશ. હાલ પણ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘરનો દરવાજો છે તે અડધો ડૂબી ચુક્યો છે. ન્યૂઝ 18 અત્યારે જે વિસ્તારમાં પહોંચ્યું છે, અહીં બાજુમાં ખૂબ જ અહીંયા પણ ગોઠણ સમા પાણી છે. જે પ્રકારે અહીં લોકો જોઈ રહ્યા છો, લોકો જે જગ્યાએથી આવી રહ્યા છે, જે ખૂબ જ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું. ગોઠણ સમા પાણી ભરાયા છે અત્યારે. જે પ્રકારે અમે અહીંથી નીકળી રહ્યા છીએ તેને લઈને હાલ જે પ્રશ્ન વાત કરવામાં આવે, અહીં ઉભું રહેવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. જે પ્રકારે અહીં અમે અહીંયા 30 વર્ષ થી રહીજી, 10 વર્ષ ની પરિસ્થિતિ આ છે. આટલા વર્ષ થી અમે મત ભાજપ ને આપી, પણ કોઈ કોર્પોરેટર કે કોઈ વરસાદમાં કોઈ અહીંયા સ્થાનિક ની કોઈ ખબર કાઢવા અંદર પૂછવા આવતું નથી. અહીં જોઈ શકાય છે ખૂબ ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. અત્યારે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે. હું રસ્તાના જે દ્રશ્યો છે હું દેખાડવા માંગીશ. લોકો ઘરની બહાર છે તે અત્યારે બેઠા છે, પરંતુ એમને આવવું પણ દોહેલું બની રહ્યું છે. કારણ કે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચ્યા છે અને ન્યૂઝ 18 પણ અહીં જે પ્રકારે પહોંચ્યું છે. હું સીધા જ જે દ્રશ્યો છે દેખાડી રહ્યો છું. હાલ પણ આપ જોઈ શકો છો લોકો છે તે લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે જે પ્રકારે વરસાદ શરૂ થયો છે તે વરસાદને લઈને અહીં ખૂબ ખુમારી જોવા મળી રહી છે. જે પ્રકારે વરસાદની જે ઇનિંગ છે તે તોફાની ઇનિંગ છે. 3 ઇંચ આસપાસનો જે વરસાદ છે તે વરસી ગયો છે અને છેલ્લા 2 દિવસથી ગત રાતથી જ જે વરસાદ ચાલુ છે જેને લઈને જનજીવન ઉપર પણ ભારે અસર છે તે જોવા મળી રહી છે. પૃથા, હું બીજી બાજુ જે સોસાયટીઓ છે તે સોસાયટીના દ્રશ્યો દેખાડવા માંગીશ. કારણ કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે. કારણ કે જે પ્રકારે અહીં વાત કરવામાં આવે, રામેશ્વર નગર અને પટેલવાડી વિસ્તાર જે છે આ વિસ્તારમાં પાણી છે તે ભરાયા છે. હાલ પણ અહીં જોઈ રહ્યા છો ગાડી લઈને જે વ્યક્તિ આવી રહ્યા છે તેમને નીકળવું પણ દોયલું બની રહ્યું છે. અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર, આખી ગાડી છે તે ડૂબી ગઈ છે અને બહુ શાંતિપૂર્વક રીતે અહીં પસાર થવું પડશે. ગાડી પણ છે તે જે પ્રકારની વાત કરવામાં આવે અહીં જોઈ શકાય છે. ખાસ કરી હું રસ્તાની અંદરથી સોસાયટી તરફ જવા માંગીશ. કારણ કે અહીં ઉભું રહેવું પણ મુશ્કેલ છે. જે પ્રકારે ઇક્વિપમેન્ટ છે, ઇક્વિપમેન્ટ પણ આ પાણીમાં છે પડી રહ્યા છે અને અહીંની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર જોવા મળી રહી છે. પૃથા જી, કિંજલ, તો જે રીતે અત્યારે વરસાદી પાણી ભરાયા છે, કેડસામાં વરસાદી પાણી સોસાયટીની અંદર જોવા મળી રહ્યા છે અને હજી તો આ ચોમાસાની શરૂઆત છે, સ્થાનિકોનું શું કહેવું છે? કેટલા વર્ષોથી આ સમસ્યા છે? બિલકુલ પૃથા, જે પ્રકારે વાત કરવામાં આવી, જે આ વ્યથા છે આ વ્યથા વર્ષો જૂની છે. કારણ કે જે પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો દ્રશ્યો,
મારી પાછળના હું દ્રશ્યો ફરી એક વાર દેખાડવા માંગી. સોસાયટીની અંદર લોકોના ઘરમાં પણ ન્યૂઝ 18 અત્યારે પહોંચશે અને જે પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ ગંભીર અહીં જોવા મળી રહી છે. કારણ કે લોકોના ઘર સુધી લોકોના ઘરની અંદર જે પાણી ઘૂસ્યા છે હાલ પણ સોસાયટીની અંદર જોઈ શકાય છે. હું સોસાયટીની અંદર જઈ રહ્યો છું ને અત્યારે જે પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે કે લોકોના ઘરો છે તે ઘરો સુધી પાણી પહોંચ્યા છે. હાલ જે દરવાજા છે તે દરવાજાને જોઈ શકો છો. દરવાજાના પોણા સુધી પા ભાગનો દરવાજો છે તે ડૂબી ગયો છે. ગાડી છે, ગાડીને પણ જોઈ શકાય છે. ચોમાસાના સ્ટાર્ટઅપે જ આ પ્રકારનો વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ લોકોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. સ્થાનિકો છે, સ્થાનિકો સાથે વાત કરીશું. શું કહેશો, લોકોના ઘરો સુધી આજ પાણી પહોંચ્યા છે? સાહેબ, અમે 35 વર્ષથી અહીંયા રહી છી, અહીંયા આને આજ પરિસ્થિતિ છે. કોઈ જાતનું તંત્ર જોવા નથી આવતું, એટલું પાણી ભરેલું હોય છે, નિકાલ કોઈ કરતા નથી. અહીંયા જોવા અત્યાર સુધી કોઈ આવ્યું નથી હજી, અને આગળ એટલું પાણી ભરેલું છે, બધાના ઘરમાં અત્યારે પાણી ગરી ગયું છે, બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આ સ્થાનિકો છે તે કહી રહ્યા છે. અહીં અન્ય જે લોકોના સ્થાનિકોના ઘર છે તે ઘરમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. જે પ્રકારે ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. કારણ કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોના કહેવા અનુસાર આ જ પરિસ્થિતિ છે. અહીં લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જે પ્રકારે જે ઘરની અંદર પાણી ભરાણું છે, હાલ ઘરોની અંદર પ્રયત્ન કરીશું દેખાડવાનો. હાલ પણ જે પ્રકારે અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 જયારે પહોંચ્યું છે, મોટાભાગના ઘર છે એ ઘર ખાલી દેવા કરી દેવા પડ્યા છે. કારણ કે ઘરની અંદર જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સાયકલ છે તે પણ ડૂબી ગઈ છે. અન્ય લોકોને ઘરની અંદર જવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. અહીં સ્થાનિકો જે છે, કારણ કે ઘરની અંદર જે પાણી પડ્યું છે એને લઈને વાત કરીશું સ્થાનિકો સાથે. શું કહેશો, કેવી અત્યારે તમને તકલીફ પડી રહી છે? કારણ કે ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, બહુ જ પાણી આવી ગયું છે. અત્યારે સવારથી આમ જ છે, દર વર્ષે આવે છે પાણી. અત્યારે આખા ઘરને ક્યાં તમે ટ્રાન્સફર કર્યું છે? કારણ કે નીચે તો પાણી આવી ગયું છે. ઉપર અત્યારે છે ને રૂમ, યા ઉપર અત્યારે થઈ ગયા છે. ઘરની ઘરવખરી કેટલી પડી? અંદર બધું ઉપર ચડાવી દીધું છે. ઘરની ઘરવખરી છે એ પણ પૃથા ઉપર ચડાવી દેવી પડી છે. કારણ કે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે, જે ઘર છે તે ઘરની અંદર જ હાલ જે તમામ ઘરવખરીઓ છે તે ઘરવખરીઓ પણ બહાર જોવા મળી રહી છે. અહીં ઉપર છે તે લોકોને ખાસ કરીને આશ્રય લેવો પડ્યો છે. જે સ્થાનિક છે તે સ્થાનિક સાથે સીધી વાત કરી જે પ્રકારના દ્રશ્યો છે તે દ્રશ્યો જ ખૂબ કહી જશે. ચોમાસાનું જે સ્ટાર્ટઅપ છે ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીં અન્ય જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ અન્ય ઘરોમાં પણ જવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે સ્થાનિકો છે તે સ્થાનિકોના ઘરની અંદર પાણી છે તે ઘૂસ્યા છે. હજી પણ જે બીજું એક ઘર છે એમાં જવાનો પ્રયત્ન કરીશું. હાલ જે ઘર છે તે ઘરની અંદર પાણી ઘૂસ્યા છે. કેવી પરિસ્થિતિ છે એ જોવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો બેન, કેવું અત્યારે તમારે ત્યાં પાણી ઘૂસ્યું છે? સારું કરી ગયું છે, પાણી બધો સામાન ચડાવી દીધો છે ઉપર. સામાન ચડાવી દીધો છે. ઘરની અંદર ના પણ હું દ્રશ્યો દેખાડવા માંગીશ. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘરની અંદર છે તે અંદરની સાઈડ પાણી ઘૂસ્યું છે. અત્યારે પણ ઘરમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 1.5 થી 2 ફૂટ જેવા પાણીના અહીં જે પ્રકારે દ્રશ્યો છે તે ઘરની અંદર જોઈ શકાય છે. ઘરમાં સ્વિમિંગ પુલ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સામે છે. હાલ જે પ્રકારની વાત કરવામાં આવે તો વરસાદને લઈને અહીં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે. પૃથા હાલ પણ જે મકાનની અંદરના દ્રશ્યો જે ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ, હાલ જે પ્રકારે વાત કરવામાં આવે ઘરની ઘરવખરી છે, ઘરવખરી પણ પાણીમાં જોવા મળી રહી છે. જામનગરના આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ જોઈ શકાય છે. હાલ પણ જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ દયનીય છે. અત્યારે પણ ઘરની અંદર ઘૂસવું છે તે ખૂબ મુશ્કેલ પડ્યું છે. ઊંચા જે બનાવેલા મકાન છે મકાનની અંદર પણ પાણી ઘૂસ્યા છે. હાલ પણ જે પ્રકારે અન્ય સ્થાનિક ઘરો છે તે ઘરોમાં જવાનો પ્રયત્ન કરીશું. કારણ કે અત્યારે પણ ઘરોની અંદર પાણી છે તે પાણી ડૂબ્યા છે અને હાલની પરિસ્થિતિ ખૂબ કઠોળી કહી શકાય. અત્યારે જામનગરની અંદર રામેશ્વર સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે આ વિસ્તારમાં પાણી ભરાયા છે. પૃથા જી કિંજલ, તો હાલ અત્યારે આપ રામેશ્વર વિસ્તારમાં છો, રામેશ્વરનગર સોસાયટીમાં છો, અન્ય એવા કેટલા વિસ્તાર છે કે જ્યાં હજી વરસાદી પાણી ભરાયા છે અને આ મામલે તંત્રનું શું કહેવું છે? કારણ કે હજી તો ચોમાસાની આ શરૂઆત છે. બિલકુલ પૃથા, હજી તો ચોમાસાની શરૂઆત છે. જે પ્રકારે રામેશ્વર ઉપરાંત જામનગરની વાત કરીએ તો જામનગરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. હાલ પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, અહીં પશુ પક્ષીઓ છે તેમને પણ ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. લોકો છે તે લોકો ઘરની બહાર અત્યારે આવી ગયા છે. કારણ કે ઘરની અંદર
तो फरीथी संवाददाता किंजल पासे जवानो प्रयत्न करीशुं। तो जामनगर ना आ दृश्य आपणे जोया के अनेक नीचाण वाला विस्तार छे ज्यां हाल अत्यारे वरसादी पाणी भराई चुक्या छे। कमरसमा वरसादी पाणी सोसायटी मां जोवा मळ्या, ते उपरांत न मात्र सोसायटी घरो मां पण वरसादी पाणी घुस्या छे। रामेश्वर नगर मां रस्ता उपर वरसादी पाणी वहेता थया छे, अनेक घरो मां वरसादी पाणी घुस्या छे अने जेटला पण नीचाण वाला विस्तार छे त्यां आज परिस्थिति छे। हजु तो चोमासानी आ शरूआत छे अने शरूआतना સમગ્ર પરિસ્થિતિ બતાવી કે કઈ પરિસ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે તે કઈ કઈ હાલાકીનો સામનો કરી રહ્યા છે, તે તમામ વિગતો આપણે જોઈ અને આના ઉપરથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે લોકોને પારાવાર કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે। तो जामनगर शहर में मोड़ी रात्रे खाबकेला वरसाद रस्ताओ जलबंबाकार थया छे।